કલરો પ્રાથમિક શાળામાં સ્વાગત છે બાળ મિત્રો આપણે આગળ મૂળાક્ષરોથી ગોળ કરતા શીખી ગયા છે શીખી ગયા ને હવે આજે આપણે મૂળાક્ષરોને ગોળ તો કરવાનો જ છે પણ અલગ રીતે કરવાનો છે જુઓ તમે જોઈ શકો છો બોર્ડ પર શબ્દ લખ્યા છે અને એના આધારે મૂળાક્ષર આપ્યો છે એ મૂળાક્ષર જોવાનો છે અને પછી ઓળખીને ગોળ કરવાનો છે તો આજે આપણે ધોરણ 1 માં શબ્દમાંથી આપેલ મૂળાક્ષર પર ગોળ કરો એટલે આ શબ્દો આપ્યા છે 3 4 એવા તેમાંથી અહીં આગળ જે છે તે મૂળાક્ષરો આપ્યા છે શબ્દમાં આપેલ મૂળાક્ષર આપેલા છે એ મૂળાક્ષર આપણે ઓળખવાનો છે અને પછી એને ગોળ કરવાનો છે આવું પણ પરીક્ષામાં પૂછાય છે ફક્ત મૂળાક્ષર આપ્યો હોય અને અલગ અલગ મૂળાક્ષર હોય તેમાંથી શોધવાનું હોય અને પછી કેટલીક વાર એવું આપ્યું હોય કે શબ્દો આપેલા હોય એ જ શબ્દમાં આવતો મૂળાક્ષર તમને આપ્યો હોય એ જોવાનો છે એને ઓળખવાનો છે અને ગોળ કરવાનો છે તમે ઓળખીશો ઓળખશો તો જ તમે એને ગોળ કરી શકશો તો આપણે જોઈએ પહેલા નંબર પર શું છે તો કે બને દીર્ઘવાળી બી તો બાજુમાં શબ્દ આપ્યા છે જલેબી બી જલ ર કાબી ત્રણ શબ્દ છે કેટલા ત્રણ દરેક શબ્દમાં પહેલો મૂળાક્ષર શું આપ્યો છે બી બને દીર્ઘ બી તો આ બધા શબ્દોમાં બને દીર્ઘ બી ક્યાં છે એ આપણે શોધવાનું છે તો આપણે પહેલા શબ્દમાં જોઈશું જલેબી તો છેલ્લો મૂળાક્ષર છે એ શબ્દમાં એ આપણો બી છે અહીં આપેલો તો એ આપણે મળી જાય છે એટલે એને આવી રીતે ગોળ કરો ખબર પડી હવે પાછો આગળના શબ્દમાં બી ક્યાં છે કે બી જલ પહેલો મૂળાક્ષર જ બી છે એટલે એ આપણને મળી જાય છે એટલે આપણે એને ગોળ કરીશું પછી બીજા શબ્દમાં ર કા બી તો છેલ્લો મૂળાક્ષર છે એ બી છે તો આપણે આવી રીતે ગોળ કરીશું સમજણ પડી તો હવે હું આગળનો જે મૂળાક્ષર છે એ તમને પૂછીને ગોળ કરીશ તો તમારે જવાબ પણ આપવાનો રહેશે બરાબર તો ચાલો બોર્ડ ઉપર ધ્યાન રાખો બીજા નંબર પર શું છે બાળ મિત્રો કનેકાનો કા બરાબર તો હવે આગળ શબ્દ વાંચીએ કાબર તો ચાલો ક્યાં છે પહેલો આપણો કા મૂળાક્ષર તો કે શરૂઆતમાં જ છે તો એ આપણને મળી ગયો તો એને આપણે ગોળ કરીશું પછી આગળનો શબ્દ જ કાટ તો મિત્રો ક્યાં છે કનેકાનો કા તો આ શબ્દની અંદર વચ્ચે જે મૂળાક્ષર છે એ કનેકાનો કા છે તો એ આપણને મળી જશે એટલે એને આપણે આ રીતે ગોળ કરીશું બરાબર હવે આગળ કારેલા તોમાં કનેકાનો કા ક્યાં છે તો કે પ્રથમ જ છે તો એને પણ આપણે ગોળ કરીશું સમજાયું હવે આગળ જોઈશું મ મરચા હવે શબ્દ છે ગરમ મગર અને મકાન આ બધા જ મૂળાક્ષરોમાં આ મૂળાક્ષર મ છે એ ક્યાં છે તો આપણે શોધીશું ગરમ તો છેલ્લો મૂળાક્ષર મ છે એટલે અહીં આપણે ગોળ કરીશું પછી બીજા અક્ષરમાં તો કે મગર ક્યાં છે સૌ પ્રથમ તો એને પણ આપણે ગોળ કરીશું પછી મખાન તો એ પણ પહેલા જ છે એટલે આપણે એને ગોળ કરી દઈશું બરાબર હવે આગળ જુઓ ઘને ઘનો ગા જોઈ લેજો ધ ધજાનો નથી મોટી લીટી વાળો છે એટલે શું કહેવાય ગગરનો છે અને એને કાનો એટલે ગ તો આપણે શબ્દ જોઈશું ગ ગરો આપણે ચક્કી બેન વાળી જે અભિનય ગીત જોઈ ગયા તેમાં આ શબ્દ આવતો હતો ગંભળિયો ગાગરો મોર બીચ વાળો તો આ શબ્દ શું છે ગ ગરો તો જેને કાનો આપ્યો છે એ શબ્દ ગ તો પહેલો જ મૂળાક્ષર છે એ મૂળાક્ષરને આપણે ગોળ કરવાનો છે ગ ગળને નથી કરવાનો ગને કાનો સમજાયું હવે બીજો શબ્દ મેગા કોઈ છોકરીનું નામ હોઈ શકે બરાબર
तो ए ईजो मूळाक्षर છે તો એને બોર કરો પછી મરગા તમે કુકડો કહો છો ને એને મરગો પણ કહેવાય મરગા એટલે બધા કોમરગાઓની વાત કરે છે તો ગરેકાનો ગા અહીં મળી જાય છે એટલે એને બોર કરીશું બરાબર આગળ 5 નંબર ફને દીર્ઘવાળું ફૂ શોધવાનું છે ફને દીર્ઘવાળું ફૂ ત્રણ શબ્દ આપ્યા છે બધામાં ફૂ ક્યાં છે એ શોધવાનું છે અહીં પહેલો શબ્દ છે ફૂલ એટલે પહેલો જ મૂળાક્ષર છે એટલે આપણે બોલ કરીશું પછી ફૂલવાડી તો પહેલો જ છે એ પણ આપણે એટલે બોલ કરીશું પછી શું છે ફૂટબોલ તેમાં પણ પહેલો જ મૂળાક્ષર છે આ રીતે બોલ કરીશું આગળ 6 નંબર રને દીર્ઘવાળી રી તો એ મૂળાક્ષર શોધવાનું છે પહેલો શબ્દ છે પરીક્ષા તો રને દીર્ઘવાળી રી ક્યાં છે બાળ મિત્રો વચ્ચે વેરી ગુડ તો વચ્ચે છે એને આપણે આ રીતે બોર કરીશું પછી બીજો મૂળાક્ષર રીના એમાં પ્રથમ જ મૂળાક્ષર છે એટલે કે રને દીર્ઘવાળી રી પ્રથમ છે એટલે બોર કરીશું હવે વન પડી તો ક્યાં છે છેલ્લો મૂળાક્ષર છેલ્લે આવેલો છે મૂળાક્ષર રને દીર્ઘય રી છે તો એને આપણે આ રીતે બોર કરીશું ખ્યાલ આવ્યો હવે આગળ જોઈશું જને રસ્વ વાળું જુ એટલે એ ક્યાં છે જુવાર તો બાળ મિત્રો ક્યાં છે મૂળાક્ષર પહેલો જ મૂળાક્ષર છે મને રસ્વ વાળું સરસ તો આપણે એને બોર કરીશું તમારે પણ મનમાં આ રીતે કરવાનું છે લેસન બરાબર કાજુ તો બીજો મૂળાક્ષર છે તો એને આપણે બોર કરીશું આપણે અહીં જોવાનું વારંવાર કે કયો મૂળાક્ષર બોર કરીએ છીએ બરાબર જોઈને સારો સીધો અને સાચો જવાબ તમારે બોર કરવાનો જુગલ તો પહેલો જ મૂળાક્ષર છે એને આપણે અહીં બોર કરીશું સમજાયું તો બાળ મિત્રો આજે આપણે શબ્દમાંથી આપેલો મૂળાક્ષર આ બધા શબ્દોમાંથી જ કોઈક મૂળાક્ષર આપ્યો છે એને આપણે ઓળખ્યો અને એને પછી શબ્દમાં શોધીને બોર કર્યો બરાબર તો બાળ મિત્રો આ રીતે બીજા કેટલાક શબ્દોમાં તમારી જાતે તમારી મમ્મી કે પપ્પાની મદદ લેવ કાં તો ભાઈ બહેનની મદદ લઈને આ રીતે તમારે શબ્દમાંથી આપેલ મૂળાક્ષર પર બોર કરવાનું રહેશે અને બોર પરનું આપેલું લેસન એકવાર તમારી ગુજરાતીની નોટમાં SW કરવાનું છે અને આ રીતની પ્રવૃત્તિ તમારે 5 નંબર આગળ મેં જે અભ્યાસ કરાવ્યો હમણાં અજબ જેવી વાત છે તે પાઠમાં આ રીતની પ્રવૃત્તિ આવે છે એટલે તમને સરળતા રહેશે એમાં પણ તમારે કરવાની રહેશે સમજાયું તો હવે પછી આગળનો અભ્યાસ પછીના વિડીયોમાં કરીશું ત્યાં સુધી બાય